વલસાડ જિલ્લાના ગામડાઓમાંથી જે ફ્રેટ કોરિડોર એટલે ગુડ્સ ટ્રેન માટેના ગામોમાંથી જે પસાર થાય છે તે અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ અહીં ફલદરા ખાતે રાખવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂતો તેમજ આગેવાનો ભેગા થયા હતા અને એમણે એક જ મિટિંગમાં વાત કરી કે અમે અમારી જમીન આપવાના નથી અને એ જમીન ન આપવા માટે સંઘર્ષ સમિતિની રચના રાકેશભાઈના અધ્યક્ષસ્થાને કરવા માટેનું નક્કી કરાયું છે, પરંતુ આ વિસ્તારની ફળદ્રુપ જમીન એક ઇંચ જમીન આપવાના નથી અને એના માટે જે પણ લડાઈ લડવી હશે એ લડાઈ ખેડૂતોના સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવશે. આવનારા દિવસમાં વલસાડ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે. અહીંને અને અહીંના ગામોમાં જે જે જગ્યાએથી ગુડ્સ ટ્રેનના પાટા નખાવવાની શરૂઆત કરવામાં આવશે અથવા ખૂંટા દાટવામાં આવશે અથવા એની માપણી કરવામાં આવશે એનો અમે વિરોધ કરીશું અને આવનારા દિવસમાં દરેક ગામોમાં આ રીતની મિટિંગો કરવામાં આવશે. ખાપરિયા ગામે ખૂંટા દાટી ગયા છે એની વાત કરી છે ત્યારે અમે ખેડૂતોને કીધું છે કે જેની જમીનમાં પણ ખૂંટા નાખી ગયા હોય કોઈ પણ જાતની પરવાનગી વગર, કોઈ પણ જાતના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ વગર, કોઈ પણ જાતના જાહેરનામા વગર, કોઈ પણ જાતની પંચાયતની પરવાનગી વગર, તો એ તાત્કાલિક ખૂંટાઓ કાઢીને ફેંકી દેવામાં આવશે અને ફેંકી દેવા માટે દરેક ખેડૂતો તૈયાર પણ થયા છે. આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરીશું, કિસાન મોરચા સાથે ખેડૂતોને લઈને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને એમને આવેદનપત્ર આપીશું. આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં બધા જ પ્રોજેક્ટ જેવી રીતે પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય, પાર તાપી નર્મદા રિવર લિંકનો પાણીનો પ્રોજેક્ટ હોય, એક્સપ્રેસ હાઈવેનો પ્રોજેક્ટ હોય, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે અહીંના વિસ્તારમાં NH-56ને સંપાદન કરવાનો વિષય હોય, દરેક પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર આ વિસ્તારને ઔદ્યોગિકરણ કરવા માટે અને આ વિસ્તારમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી નાખવા માટેના આ એ પૂર્વ કાર્યક્રમો છે અને અમે શરૂઆતથી ભારતમાલા પ્રોજેક્ટ હોય, NH-56 હોય, પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય કે આ ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ હોય, અમે એનો વિરોધ કરીશું. અમે એક પણ ઇંચ અમારી જમીન આપવાના નથી. ઇલેક્શન પહેલાં લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં આ પ્રોજેક્ટ અહીંયાથી નથી જવાનો તેમ પૂર્વ મંત્રી અને કલેક્ટરે પણ કીધું હતું, હવે આજે આ પ્રોજેક્ટ અહીંયાથી જાય છે. ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સાચું બોલીને આ ચૂંટણી જીતી શકવાના ન હતા, એટલા માટે જ એમણે આ પ્રોજેક્ટને ખોટો સાબિત કરીને એમણે વિડીયોબાજી અને નિવેદનો પણ આપેલા હતા. તત્કાલીન કલેક્ટરે પણ એ જ રીતનો વિડીયો આપેલો હતો, પરંતુ આજે અહીંના તમામ ખેડૂતોને લોકોને ખબર પડી કે આ પ્રોજેક્ટ અહીંથી જવાનો છે અને આના વિરોધમાં અમે કોઈ પણ ભાજપના પણ આગેવાનો આવશે એને પણ સ્વીકારશું, પરંતુ રોડ પર અને રસ્તા પર આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરીશું. હવે સરકારની સામે પડવા માટે તૈયાર થાય છે, મીડિયા સ્પીચ કરી રહ્યા છે, શું લાગે છે તેઓ મીડિયા સામે બોલ્યા બાદ તેઓ વચ્ચે આવશે તો ફરી એકવાર જનતાને લોલીપોપ જ આપશે? ભાજપના કોઈ પણ MLA હોય કે MP હોય એ માત્ર ભાજપના પપેટ છે, કોઈ દિવસ ખુલીને સાચી વાત કરવાના નથી. પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ વિશે પણ એમણે કીધું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, અનંત પટેલ માત્ર ગુમરાહ કરે છે, પરંતુ મુખ્યમંત્રીએ જાતે આવીને આ પ્રોજેક્ટને રદ કર્યો. એનો મતલબ એમ કે શરૂઆતમાં આ આંદોલનને દાબી દેવા માટે આવી જુઠ્ઠાણાઓ ચલવે છે, એટલે મને કોઈ પણ ભાજપના ધારાસભ્યો પર વિશ્વાસ નથી.